વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચીનના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં આજથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જોડાશે. સાથે જ રાજ્યના અધિકારીઓ અને વેપાર ઉદ્યોગના માનધાતાઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ આ સીએમ પદ સંભાળ્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે, ત્યારે આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. સંભવત ગુજરાતના કોઈ મુખ્યપ્રધાન સત્તાવાર રીતે વિદેશ યાત્રાએ વડાપ્રધાન સાથે જતા હોય તેવો પણ આ પ્રથમ પ્રસંગ છે. સીએમ આનંદીબહેનની સાથે અમદાવાદના મેયર મીનાક્ષીબેન અને 8 જેટલા સનદી અધિકારીઓ પણ ચીન જવા રવાના થયા છે. જોકે તેમના સ્વાગત માટે વહેલી સવારથી જ રાજ્યના રાજ્યકક્ષાના અને કેબિનેટ પ્રધાનોની સાથે સંસદીય સચિવ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આનંદીબેન પટેલ તથા ગુજરાતની ટીમના ચીન પ્રવાસનું મુખ્ય ટાર્ગેટ ગાંધીનગરના ગિફ્ટ સિટી તેમજ ધોલેરાસરમાં ચીનની વિદેશી રોકાણને આકર્ષવાનો છે. ધોલેરાસરમાં જાપાન મોટા પાયે મૂડીરોકાણ કરવાનું છે, ત્યારે ચીનને પણ તેમાં રસ પડે તેવી શક્યતા છે અને તેના પગલે આ તક ઝડપી લેવા ગુજરાતના જે તે વિભાગના અધિકારીઓને વિશેષ રૂપે આ ટીમમાં સમાવિષ્ટ કરાયા છે. દરમિયાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચીન પ્રવાસથી ગુજરાતને ખૂબ લાભ થવાના છે. ખાસ કરીને ગયે વખતે ચીનના પ્રેસિડેન્ટ અમદાવાદ આવેલા, ગુજરાતથી પરિચિત છે થયા છે અને ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ, ગુજરાતને સ્માર્ટ સિટી અંગેનું પણ એમનું સાથેનું કોલેબોરેશન અને સ્કિલ ડેવલપમેન્ટ, આ વિશેષ આ ક્ષેત્રોમાં લાભ થવાનો છે. સાથે સાથે ચાઇના જે રીતે માસ એમનું ઇન્ડસ્ટ્રીયલ રોજગારી માટેના જે રીતે એમના ત્યાં કાર્યક્રમો ચાલે છે, એ બેન ત્યાં આગળ વિશેષ એમની મુલાકાતો લેવાના છે અને ગુજરાતમાં રોજગારી કેમ વધે એ અંગે પણ ચર્ચા વિચારણા કરશે, એનો પણ લાભ મળશે. અને ચીનમાં વસતા ગુજરાતીઓ એમને મળીને પણ ગુજરાત પ્રત્યે બધાને મોટિવેટ કરવા, એ દ્રષ્ટિથી મને એમ લાગે છે કે આ યાત્રા ખૂબ ફળદાયી નીવડશે. બહુ એક્સાઇટિંગ ટ્રીપ રહેગા જી, ગુજરાત કે લિયે એક માઇલસ્ટોન રહેગા. પીએમ સીએમ બનને કે પીએમ બનને કે બાદ ઇટ ઇઝ હિઝ ફર્સ્ટ વિઝિટ ટુ ચાઇના, સો વી આર એક્સપેક્ટિંગ બિગ ડીલ્સ ટુ બી સાઇન્ડ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આ ચાઇનાની વિઝિટથી મને લાગે છે કે બીજા નવા ઘણા ઇન્વેસ્ટમેન્ટ આવશે, પ્લસ નવા જે જૂના ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોઈ પણ જો ક્ષતિ હોય કે કોઈ નાના મોટા એરર હોય તો એ પણ રિઝોલ્વ થશે અને એકબીજાનો ટ્રેડનો અને ઇન્ડસ્ટ્રીનો એક ટ્રસ્ટ વધશે. હા જી, મેઇન પર્પઝ આ ટ્રીપનો ગુજરાત માટે કેમ્પેન કરવાનો છે, ગુજરાતના ઇન્વેસ્ટમેન્ટ્સ લાવવા માટેનો છે અને એના માટે જુદી જુદી જગ્યાએ અમે જઈ રહ્યા છીએ અને ત્યાં ઇન્વેસ્ટર્સ મીટમાં, વન ટુ વન બિઝનેસ મીટમાં અમે ટ્રાય કરશું કે ગુજરાતનું સારું કેમ્પેન થાય, સારી ઇમ્પ્રેશન પડે અને સારા ઇન્વેસ્ટર્સ ગુજરાતમાં આવે, બસ એ જ પર્પઝ છે એનો. આ પ્રવાસથી જે હિન્દુસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે રોકાણની જરૂરિયાત છે એના માટે ચાઇના સાથે અમે કેટલાક એમઓયુ કરીશું, જેવા કે આપણા ત્યાં મેટ્રો રેલ માટે, રેલવે માટે, હાઈસ્પીડ હાઈવેઝ માટે, એના માટે. તદઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે મારો કોર સબ્જેક્ટ પર્યાવરણનો છે, એ ક્ષેત્રે પણ ચાઇનામાં જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, ઝીરો ડિસ્ચાર્જની જે ટેકનોલોજી છે એના ઉપર ફોકસ કરી અને એનું હિન્દુસ્તાનમાં કેવી રીતે અમલીકરણ થાય એનો ચોક્કસ પ્રયત્ન કરીશું. ગુજરાતને અને દેશને એક તો એગ્રીકલ્ચરની જે ત્યાંની પ્રેક્ટિસિસ છે તે આપણે અપનાવીએ તો એક વધારે સરસ વસ્તુ થઈ શકે એમ છે, તેમજ ઘણી પ્રોડક્ટો જે ઇન્ડિયા અને ચાઇના એકબીજા જોડે મળીને જો બનાવે તો ગુજરાતમાં બી ઘણું મેન્યુફેક્ચરિંગ વધી શકે એમ છે, તેમજ ચાઇનામાં બી એનો ફાયદો થઈ શકે એમ છે. ત્રીજી વસ્તુ એવું છે કે એજ્યુકેશન અને સ્કિલ જે ડેવલપમેન્ટ અત્યારે ગુજરાતની ને હિન્દુસ્તાનની જરૂર છે, એમાં ચીનનો સહાય મળે તો એક બહુ મોટો ઉપયોગ ગુજરાતને થઈ શકે એવો છે. અમે લોકો પ્લાસ્ટિક ઉપરાંત ટેક્સટાઇલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પણ ઘણા સંલગ્ન છીએ. ટેક્સટાઇલ ઉદ્યોગ તો અમારો જૂનો ઉદ્યોગ છે ને, અમે લોકો અહીંયા ઇન્ડિયામાં સૌથી મોટો એક લોકેશન ઉપર સ્પિનિંગ પ્લાન્ટ, મોડર્ન સ્પિનિંગ પ્લાન્ટ, સ્ટેટ ઓફ ધ સ્પિનિંગ પ્લાન્ટ પીપાવા પોર્ટની બાજુમાં સ્થાપિત કરી રહ્યા છીએ, જેમાં આ વર્ષમાં લગભગ 3,20,000 સ્પિન્ડલ જેવી કેપેસિટી ઊભી થઈ જશે. મને જે છે લાગે છે કે સ્પિનિંગનો બહુ મોટા પાયા ઉપર અમે એક્સપોર્ટ કરી શકીએ છીએ, કારણ કે ચાઇના એની ઈચ્છા છે કે કોટનની જગ્યાએ આપણે ભારતથી એ લોકો યાન મગાવે. ગુજરાતને આપણે શું કરી શકીએ એમ છીએ,
અને શું ઓપોર્ચ્યુનિટીઝ છે અને કઈ રીતે ચીન અને ભારત સાથે અને ગુજરાત એના એક બહુ અગત્યના સ્ટેટ તરીકે કઈ રીતે આપણે એને વધારે પોટેન્શિયલ ઘણું છે, કઈ રીતે એને ટેપ કરી શકાય, હા એના ચોક્કસ પ્રયાસ થશે. અને આ દુનિયામાં અત્યારના સમયમાં લોકો સાથે કોમ્યુનિકેશન વધારવું, લોકોને આપણી ઓપોર્ચ્યુનિટીઝ વિશે, આપણી તકો વિશે અને એ જ રીતે આપણને ત્યાં શું તક મળી શકે એના વિશે એક્સપ્લોર કરવું, દેટ્સ સો ઇમ્પોર્ટન્ટ. કે જેમાં ચીનનો સાથ સહકાર આપણે લઈ શકીએ. એક તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં ચીનના અમુક જે ઉદ્યોગો છે જે આપણે સંયુક્ત સાહસ કરીને અહીંયા જો લાવીએ તો એમ્પ્લોયમેન્ટ અને આર્થિક વિકાસમાં એમાં એનો લાભ મળે. ચીનના વિકાસમાં ખેતી ક્ષેત્રે પણ એ લોકોએ ઘણું બધું કામ કર્યું છે, એટલે એગ્રી સેક્ટરના જે એડવાન્સીસ છે એમાં આપણે જો પાર્ટિસિપેટ કરીએ તો ગુજરાતનો ખેતીનો વિકાસ છેલ્લા 10 વર્ષનો ઘણો સુંદર છે, એમાં પણ આપણે આગળ લઈ જઈ શકીએ. આપણી સાથે ગિફ્ટ સિટીના રમાકાંત ઝા છે, એમ જેઓ ચીન જઈ રહ્યા છે. રમાકાંતજી, એ બતાઈએ, આપ પ્રતિનિધિમંડળ પીએમ ઓર સીએમ કે પ્રતિનિધિમંડળ મેં ચીન જા રહે હૈ, હોંગકોંગ જા રહે હૈ, ક્યા ઉમ્મીદ લેકે આયેંગે ગિફ્ટ સિટી કે લીએ? ગિફ્ટ સિટી મેં જૈસે આપકો માલૂમ હૈ કે વહાં હમ લોગ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ડેવલપ કર રહે હૈ જિસમેં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન સભી પાર્ટિસિપેટ કરેંગે ઓર શાંઘાઈ, હોંગકોંગ, બેઇજિંગ મેં इस पर चर्चा होगी और उम्मीद है कि काफी फाइनेंशियल इंस्टीट्यूशन जो चाइना वाले यहाँ इंडिया में बिजनेस करना चाहते हैं वो लोग अट्रैक्टेड होंगे. उसके अलावा हम लोग स्मार्ट सिटी के बारे में बात करेंगे, जो गिफ्ट एक स्मार्ट सिटी है और वहाँ से प्रपोजल आया है कि दोनों में कॉपरेशन डेवलप हो सकता है, उसके बारे में चर्चा करेंगे. हो सकता શાહ સાહેબ, અગર વાત કરે તો ક્યાં કિતને લોગ શાયદ ગિફ્ટ સિટી મેં યા તો સ્માર્ટ સિટી વાલે જો આપને કહા કિતને લોગ યહાં આયેંગે ચીન સે? ये कहना तो बहुत मुश्किल है, लेकिन जिस तरह से ट्रेड और कॉपरेशन डेवलप हो रहा है दोनों कंट्री के बीच में, इसे उम्मीद है कि काफी योगदान बढ़ेगा. તો આ હતા રમાકાંત ઝા સાહેબ કે જેમણે કહ્યું હતું કે ગિફ્ટ સિટી કે જે સ્માર્ટ સિટી તરીકે પણ વિકાસ કરવાનો છે તેમાં ચીનની ભાગીદારી વધશે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.